અહીંયા જૂની પરંપરામાં તો બીજી ત્રીજી ચોથી પેઢીએ એનું ઇનામ આવે ભાઈ. હા, શ્રાદ્ધનો મહિમા કહેવામાં આવ્યો છે. શ્રાદ્ધ કરવું, શ્રાદ્ધ અને તર્પણ તમારા પિતૃઓ પ્રત્યે તમારા અહોભાવને પ્રદર્શિત કરવાનો એક સદવસર છે. પણ એનાથી આગળ વાત કરી, શ્રાદ્ધેવા પ્રાપ્ત કાલેવા, તમે શ્રાદ્ધ કરવા બેઠા હો, તમે બપોરનું ભોજન કરવા બેઠા હો, તમારે ત્યાં સારો પ્રસંગ હોય ત્યારે, જ્યારે તમે કોઈ શ્રેષ્ઠ કામ કરતા હોય, તમારે આંગણે આવેલું અતિથિ ભૂખ્યું જવું જોઈએ નહીં. આ નિયમ છે. અને એને જો જમાડીને તમે મોકલો છો તો એ તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે. આવું સ્કંદ પુરાણમાં લખ્યું છે પ્રભુ. પિતા સ્વર્ગ પિતા ધર્મ પિતા હી પરમં તપઃ પિતરી પ્રીતિમાપન્ને સર્વા પ્રીણંતિ દેવતા. સ્કંદ મહાપુરાણમાં કુમારિકા ખંડમાં 89 અને 90 શ્લોકમાં એવું બતાવવામાં આવ્યું કે પિતાથી મોટો બીજો કોઈ દેવ નથી. જેના આંગણે એના મા બાપ હોય એને કોઈ મંદિરે જાવ તો સારી વાત છે, અને પાછું ઊંધું કટકા કરીને મૂકતા નહીં. બોલો નારાયણ. એટલે કે મંદિરનો વિરોધ નથી કરતા, મંદિરે જાઓ સારી વાત છે, પણ જો તમારા મા બાપ તમારી સામે છે તો એ જ ગંગા, એ જ યમુના અને એ જ ભગવાન સ્વયં. કારણ કે આપણો તો દેશ એ છે કે મા બાપની સેવા કરતા છોકરાની સામે વિઠ્ઠલ આવ્યા અને એને ઈંટ ઉપર ઊભા રાખ્યા છે પ્રભુ. આ આદેશ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવ, પિતા સ્વર્ગ પિતા ધર્મ પિતા હિ પરમં તપઃ, પિતાનું મહત્વ બતાવવામાં આવ્યું. માટે હે જીવાત્માઓ, તમે તમારા પિતૃઓને ભજો. યાદ રાખજો, પ્રજાતંતુનો વિભાગ તમારી કુળદેવી અને તમારા પિતૃ સિવાય કોઈનો છે નહીં. જેટલા દેવતાઓ છે એ બધાના કોટામાં આવે નહીં. જો તો ઘરમાં કંકાસ હોય, જો તો ઘરમાં પ્રજાતંતુની સમસ્યા હોય, તો એના વિભાગ માત્ર તમારી કુળદેવી, તમારી કુળદેવી, મારી કુળદેવી, આપણી જે કુળદેવી ઈષ્ટ હોય એના હાથમાં એ વિભાગ છે. યાદ રાખજો, કુળદેવી મૂકીને તમે ગમે એ દેવને ભજો. હા, પછી તો તમારે જે પ્રમાણે જે ઉપાસનાના ક્રમ હોય એ કરવા જોઈએ, પણ કુલદેવીને છોડીને ક્યાંય અન્યનો આશ્રય કરવો નહીં, આપણી જે કુલની દેવી હોય તે. બીજું, તમારા પિતૃઓને જો તમે રાજી રાખો છો તો તમારા પિતૃઓ તમને શ્રેષ્ઠ ગતિ તો આપે છે, પ્રગતિ પણ આપે છે અને સમાજમાં ઉત્કર્ષ પણ કરાવે છે. સ્કંદ મહાપુરાણમાં સંક્ષિપ્ત કથાઓ કહેવામાં આવી, માહેશ્વર ખંડની અને કુમારિકા ખંડની. ત્યારબાદ ચીરેણ મંત્ર, ત્યારબાદ નાસ્તિ માતા સમમ તીર્થમ, નાસ્તિ માતા સમાગતિ, નાસ્તિ માત્રા સમમ ત્રાણમ, નાસ્તિ માત્રા સમાપ્રપા. મા સમાન કોઈ તીર્થ નથી, મા સમાન કોઈ દેવ નથી, મા સમાન કોઈ ગતિ નથી, અને પરિત્રાણ કરવા વાળી માનાથી ઉત્તમ બીજી કોઈ દેવી નથી, આવું પુરાણ બતાવે છે. શુકામ કુક્ષો સંધારણા ધાત્રી જગનાનંદ જનની, બોલે આપણે એટલા બધા માતાના ગુણ અને સ્ત્રીના ગુણ શુકામ ગાય છે મહારાજજી? તમને એમ થશે કે હું સ્ત્રીઓનો પક્ષપાતી છું. નહીં, પક્ષપાતી એટલા માટે છું કારણ કે જગતને જન્મ દેનારી આ માવડી છે એ હતી, એટલે આપણે બધા છીએ. પુરુષનું અસ્તિત્વ સ્ત્રીના દ્વારા છે, સ્ત્રી પ્રકૃતિ છે. અને એ પીડા કદાચ કોઈ પુરુષને ભોગવવાની આવે ને તો એ ભોગવી ના શકે, હું ગેરંટી સાથે કહું છું. આપણને જરાક વાગ્યું હોય તો આપણને શાસ્ત્ર એવું કહે છે, સ્કંદ મહાપુરાણમાં ત્યાં સુધીનું લખ્યું છે કે સ્ત્રીને જ્યારે
પ્રસૂતિ થાય ત્યારે 1000 વીછીની એક સાથે દંશ દેવાય એટલી પીડાનો અનુભવ સ્ત્રી કરતી હોય છે, એટલે એને શક્તિ કહેવાય. બોલો નારાયણ. તો એક ભાઈ આવીને પૂછ્યું કે સ્ત્રી શક્તિ છે તો આપણે તે કે આપણે સહન શક્તિ. જો સંસારમાં એક રથના બે પૈડા છે, પતિ અને પત્ની જો બંને ધર્મિષ્ઠ હોય તો એની ગતિ હંમેશા ધર્મ તરફ થાય, જો એ અધર્મ તરફ જાય તો એની ગતિ અન્ય જગ્યાએ હોય. પણ હંમેશા ધર્મ તરફ ગતિ રાખવી, માનો મહિમા કહેવામાં આવ્યો, અંગાનામ વર્ધના જગદંબા. જગદંબા શુકામ કહે છે, કારણ કે એ સમય આવે અંગનું વર્ધન કરી શકે છે અને સમય આવે એ અંગને સંકોચી શકે છે, એટલે એનું નામ જગદંબા છે. નારાયણ સુંદર મજાના ભાવો આપ્યા છે. ચિરેણ મંત્રમ સંધિયે ચિરેણમ ચ ત્રિજમ ત્રિજેત ચિરેણ વિહિતમ મિત્રમ ચિરમ ધારણમ અર્હતિ. આ બધા અલગ અલગ સુંદર મજાના ભાવ આપ્યા છે. ભગવાન મહાદેવના મહિમાને કહેવામાં આવ્યો છે. જે વાતને આપણે અડધેથી રાખી હતી, ભગવાન મહાદેવ કેવા છે, સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિશાચાહા સહચરાહા. ભગવાન મહાદેવ પોતાના અંગ ઉપર શું ચોળે છે, બોલે ભસ્મને ચોળે છે. અને અમંગલ્યશીલ ધારણ કરીને બેઠા, ગળામાં મુંડની માળા છે. કોઈ આવીને ભગવાન મહાદેવના રૂપને જોવે તો કોઈ જોઈ ન શકે. વ્યાઘ્રાંબર ધારણ કર્યું છે ભગવાને, ગળામાં મુંડની માળા છે, આખા શરીર ઉપર સામાન્ય ભસ્મ નથી, સ્મશાનની ભસ્મ ચોપડી છે. જે અઘોરી હોય ને એને સામાન્ય ભસ્મનું કામ ન હોય, સ્મશાનની ભસ્મ જોઈએ. મારી દ્રષ્ટિએ જે અઘોરી હોય એ ભગવત તુલ્ય છે. ભગવાન